सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मैं सबरा न्यूज में आपनु स्वागत करू छू। जयमलसिंह जाडेजा, जय स्थानिक समाचार। सरकार भले राड़ो पाड़ी पाड़ी ने थाकी जाए, परंतु भ्रूण हत्या ए अटकवानो सी खबर क्यारे नाम लेशे। ताजा जन्मेला बाड़क मळवाना किस्सा अवारनवार बने छे, त्यारे भूजनी भागोड़े आवेल माधापर गामेथी ताजू जन्मेलू अने तेजी दीधेलू बाड़क मळ्यू छे। मानोज संस्थाए बाड़क भूज जनरल हॉस्पिटलमां सारो माटे खसेड्यू छे। રાપરમાં તેજી દેવાયેલું બાળક મળ્યાની ઘટના બન્યાના ત્રીજા દિવસે ભુજના જોડિયા શહેર માધાપરમાં એક તાજી જન્મેલી બાળકીને તેજી દેવાયેલી જોતા ત્યાં હાજર રહેલા લોકોએ પોલીસ અને માનવજો સંસ્થાને જાણ કરી હતી। સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરે તાજી જન્મેલી બાળકીને જીકર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી। મુનવરે આપેલી વિગતો મુજબ આ અમાનવીય કૃત્ય કરનાર મહિલાને ચોક્કસ સજા થવી જોઈએ અને સતત બનતા આવા કિસ્સાઓ સભ્ય સમાજને ખરેખર જાગૃત કરવા માટે શું પૂરતા નથી, એવો સવાલ પણ ઉઠી રહ્યો છે। ત્યારે ખાસ કરીને પુત્રની લાલસા છે કે પછી કોઈક મહિલાએ પોતાનું પાપ છુપાવ્યું છે, એ વાત પણ અત્યારે ખાસ કરીને ચર્ચાનો મુદ્દો બન્યો છે। માધાપરના ડોલ્ફિન હોટલ સામે આવેલા કાસમસા પીરની દરગાહ પાછળ કોઈકે નાનું બાળક જે તાજું જન્મેલું છે એને મૂકી ગયેલ છે કોઈક નારી, અને એના ઉપરથી એવું લાગે કે આ કોઈ કુંવારી નારીનું કૃત્ય હોઈ શકે। આવા અવારનવાર બનાવો બનતા રહે છે। માનવજ્યોત સંસ્થાને ત્યાં ઉપસ્થિત લોકોએ જાણ કરી અને માધાપરની પોલીસ સ્ટેશને પણ એ લોકોએ જાણ કરી, અમે તરત જ જનરલ હોસ્પિટલ દોડ્યા કે એને બાળકને સારી સારવાર મળે। ગઈકાલ તારીખ 21/2 રોજ માધાપર આપણે કાસમસા પીરની દરગાહ છે ત્યાંથી એક પબ્લિકનો ફોન આવેલ કે અહીંયા જીવતો બાળક મળેલ છે, અને તરત જ અમે હું તથા મારો કોન્સ્ટેબલ અમે તે જગ્યાએ ગયા તો તે જગ્યાએ ડાડુભા જેમલજી ચૌહાણ જે માધાપર ગામના ઉપસરપંચ છે તેઓ પણ આવી ગયેલા હતા, એટલે અમે જોયો તો બાળક મતલબ રોતો હતો અને જીવિત બાળક હતો। તરત જ તે બાળકને અમો સરકારી હોસ્પિટલમાં લઈ આવી અને દાખલ કરાયેલ। મારું નામ ડૉક્ટર હસમુખ ચૌહાણ, હું પ્રોફેસર અને HOD ઓફ પીડિયાટ્રિક્સ છું। જે રાપરવાળું મળ્યું છે એ લગભગ 7 મહિનાની ગેસ્ટેશનલ એજ છે એની, અને એ થોડું ગંભીર વધારે છે। બંને આમ તો ગંભીર છે પણ આ વધારે ગંભીર છે। એની પરિસ્થિતિ લગભગ 8-1 મહિનાની ગેસ્ટેશનલ એજ છે અને એની પરિસ્થિતિ પણ સારી નથી। જે રાપરવાળાનું છે એની શક્યતા બહુ જ ઓછી છે અને આ ગંભીર છે, એટલે ટ્રીટમેન્ટ પછી કેવું રહે છે એ પછી આપણે ખબર પડે। ભારત ઉત્સવ ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અદ્વિતીય હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ। ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઈટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનૌ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ખુર્જા યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, હરિદ્વાર યુપી, કલકત્તા, વેસ્ટ બંગાળ, ચંદીગઢ, રાજકોટ, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ, માટી કલાનો અદ્ભુત ખજાનો, તો એકવાર મુલાકાત લેવાનો ચૂકશો નહીં। જ્યુબિલી ગ્રાઉન્ડ, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ। સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી। ભારત ઉત્સવ કચ્છના પાટનગર ભુજમાં કરોડોનું ફુલેકું ફેરવનાર ચીટર મયંક ગીતેના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબૂલાતો બહાર આવી છે। મોંઘીદાટ કાર, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરતી ભુજ LCB પોલીસ। આ કેસની વિગતો જોઈએ તો કર્નલની ફરિયાદ બાદ આ ઠગની પોલીસે પૂછપરછ બાદ વિધિવત ધરપકડ કરી અને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરની ઝડપી લેતા દસ્તાવેજો પણ કબજે લીધા છે। લોકોના રોકાણના બહાને કરોડોની ઠગાઈ કરનાર યુનાઇટેડ કન્સલ્ટન્ટ નામની પેઢી ચલાવતો ચીટર મયંક ગીતે પોલીસ પાસે પોપણની જેમ બોલી ગયો હતો। ગીતે અત્યાર સુધીમાં 1.25 કરોડ રૂપિયાની છેતરપિંડી કબૂલી છે અને આ ઠગાઈનો આંક વધવાની શક્યતાઓ પણ છે। તેના હિલવ્યુ સ્થિત ઘરની તપાસી લેતા દસ્તાવેજોમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે। અનેક લોકોને તેણે બોડવીને શીશામાં ઉતારનાર ઠગ મયંક ગીતે સાથે આ પ્રકરણમાં અન્ય શખ્સો સામેલ છે કે કેમ તે પણ ખાસ કરીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે। ગઈ તારીખ 17/2/2013 રોજ ચીટિંગનો ગુનો ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો। એ ગુના કામે મયંક રત્નદીપ ગીતેની ધરપકડ કરવામાં આવેલ અને એના રિમાન્ડ લેવામાં આવેલ, અને રિમાન્ડ સમય દરમિયાનમાં એના ઘરની તથા એની ઓફિસની ઝડપી તપાસ દરમિયાન લેપટોપ, કોમ્પ્યુટર,
વગેરે મુદ્દામાલ મળી આવેલ છે, તેમજ ચીટિંગમાં રહીને જે એક લેન્ડ રોવર ગાડી અને એક i20 ગાડી ખરીદ કરેલી હતી, એ ગાડી બંને રિકવર કરવામાં આવી છે. ટોટલ 43,22,220 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. વધુ તપાસ ચાલુ છે, હજુ વધુ કદાચ મુદ્દામાલ રિકવર થવાની સંભાવના છે. લેડી કેર એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટિચ રેડીમેડ સૂટ એન્ડ વેસ્ટર્ન આઉટફિટ. આપની હૂફ, આપનો પ્રેમ અમને સદાય મળતો રહ્યો છે અને મળતો રહેશે, અને એટલે જ અમોને જણાવતા આનંદ થાય છે કે લેડીકર એક વર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. માટે લેડીકર આપના માટે લાવ્યું છે ઓફર ઓફ ધ યર. હવે લેડીકરના તમામ વસ્ત્રો પર મેળવો 25% સુધીની છૂટ. અમો આપની અપેક્ષાને પૂર્ણ કરવા તેમજ આપના પ્રતિભાવોને સદાય ગ્રહે રાખીને અમારા શોરૂમ લેડીકેરમાં સદાય પરિવર્તન કરી રહ્યા છીએ. આધુનિક ફેશનના આ દોરમાં યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. લેડીકેર લાવે છે એક વર્ષ પૂર્ણ થતા 25% ડિસ્કાઉન્ટ ઓફર, મર્યાદિત સમય માટે જ. લેડીકેર 8 ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઈટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. રિતેશ ત્રિવેદી 9638817717. લેન્ડલાઈન નંબર 02832253777. વાકીમાં થોડા સમય પહેલા રબારી યુવતી સાથે રાજગોર યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા. આ મુદ્દો ખાસ કરીને હુમલામાં પરિણમ્યો છે. વાકીમાં પ્રેમ લગ્ન કરનાર રબારી યુવાનના પરિવારજનો ઉપર હુમલો કરતા રબારી શખ્સો હુમલા બાદ યુવતીનું અપહરણ પણ કરાયું. 3 મહિના પહેલા રબારી યુવતીએ રાજગોર યુવક સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. તો આ પ્રેમ લગ્ન રબારી યુવતીના ભાઈને મંજૂર ન હતા. ત્યારે લગ્ન કરેલ યુવક સાથે ઝઘડો કરી માર મારેલ. ગત રાત્રિમાં યુવતીના ભાઈ પૈકી જયમલ રબારી, દેવા રબારી તથા તેની સાથેના 3 રબારી શખ્સોએ ભુજ આવી રમેશ રાજગોર અને દિનેશ રાજગોરને માર મારી યુવતીનું અપહરણ કરી ગયા છે. આ અંગેની ફરિયાદ રાહુલ ગોરે ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં કરતા આગળની તપાસ PI HB જમોડ ચલાવી રહ્યા છે. રાજવી કલેક્શન કચ્છની ફેશન પ્રિય જનતા માટે સૌ પ્રથમ રાજવી કલેક્શન લાવ્યું છે. મેગા સિટી નું અદ્યતન કલેક્શન, 21મી સદી ને અનુરૂપ તદ્દન નવી જ વેરાયટીઓ નો અદભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. આપના તમામ પ્રકારના શુભ પ્રસંગોમાં ભાડેથી તમામ આઈટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાજવી કલેક્શન. ઇન્ડો વેસ્ટર્ન મેરેજ સૂટ, શેરવાની, કુર્તા સૂટ, બ્લેઝર ની તદ્દન નવી આઈટમો નો ખજાનો એટલે રાજવી કલેક્શન. ચલ સૂટ, લોંગ સ્ટાઇલ ચોલી તેમજ સરારાની અદભુત અને અદ્યતન રેન્જ એટલે રાજવી કલેક્શન. એટલું જ નહીં, ઇમિટેશન જ્વેલરીમાં અવનવી અને પહેલી નજરમાં જ ગમી જાય તેવી વિવિધ અને લેટેસ્ટ રેન્જ રાજવી કલેક્શનમાં જ મળી રહેશે. બ્રાઇડલ સેટ, સાઇડર સેટ, રાજસ્થાની સેટ, કડા, બેંગલ્સ, ઇયરિંગ, કંદોરા, બાજુબંધ, રિંગની અદભુત આઈટમો રાજવી કલેક્શનમાં ભાડાથી મળશે. રાજવી કલેક્શન એટલે તમારો પોતાનો જ શોરૂમ. અમારું સરનામું નોંધી લેજો. રાજવી કલેક્શન એક્સક્લુઝિવ રેન્ટેડ શોરૂમ નિયર રાજવી ફર્નિચર બિલો નવકાર ડેન્ટલ કેર, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ વિકી 8866227249. ભુજની મેડિકલ કોલેજ એટલે કે અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દ્વારા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખોદકામ કરાતા કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી. ભુજની જીકે જનરલ હોસ્પિટલ મધ્યે આવેલ અદાણી મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં તથા અન્ય જગ્યાએ તોડફોડ કરીને સ્ટ્રક્ચરને નુકસાન કરવામાં આવે છે તેવો કોંગ્રેસના પ્રવક્તા રવિન્દ્ર તવાડીએ આક્ષેપ કર્યો છે. ભુજની સિવિલ હોસ્પિટલમાં જે કંઈ પણ કામ અદાણી દ્વારા થાય છે એ તદ્દન ગેરકાયદેસર છે. કારણ કે ગુજરાત સરકારે જ્યારે પોતે પોતાના પત્રથી અમને જણાવ્યું છે કે આ હોસ્પિટલ હજી અમે અદાણીને સોંપી નથી, તથા અદાણી પણ વખતો વખત જણાવે છે જાહેર માધ્યમોમાં કે ગુજરાત સરકારે આ હોસ્પિટલ અમને સોંપી નથી, ત્યારે વખતો વખત ગેરબંધારણીય રીતે ગેરકાયદેસર રીતે અંદર તોડફોડ કરી અદાણી દ્વારા અને સિવિલ હોસ્પિટલનો જે ભૂકંપ પ્રૂફ સ્ટ્રક્ચર છે એને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે. જે વડાપ્રધાનના કાર્યાલયમાંથી ફંડ દ્વારા સ્ટ્રક્ચર આખું ઊભું થયું છે એને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે. જાહેર સંપત્તિનો પણ આ દુરુપયોગ છે. આ બાબતે અદાણીએ ભવિષ્યમાં અદાલતમાં પણ આનો જવાબ આપવો પડશે. સત્તાધારી પક્ષના આગેવાનો ચૂપ છે એ આપણા માટે ખૂબ જ દુઃખની બાબત છે. હૃદયની બીમારી માટેની આધુનિક સારવાર હવે કચ્છમાં સૌ પ્રથમવાર ભુજમાં જ ઉપલબ્ધ. જીયા હોસ્પિટલ ડોક્ટર વિશાલ દેસાઈ MBBS MD LLB સ્પેશિયાલિસ્ટ ઇન ડાયાબિટીસ, હાર્ટ,
બ્લડ પ્રેશર, એઇડ્સ તેમજ હૃદયની બીમારી માટે કચ્છમાં પ્રથમ વખત જ ઈસીપી મશીન દ્વારા અદ્યતન સારવાર, નોન ઇન્જેવિવ એટલે કે વાટકાપ વિનાની તદ્દન દુખાવા રહિત અને 100% આડઅસર વિનાની સારવાર, એડીને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર પલોનરી હાર્ડનરી ડિસીઝ હૃદયની નળીઓના રોગો માટે તદ્દન પ્રાથમિક અને પરિણામ લક્ષી સારવાર. ઈસીપી માટેના હેલ્પલાઇન નંબર 9898071963. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ કે દેસાઈ, પ્લોટ નંબર 96 B1 B2, વિજયનગર, બિહાઇન્ડ ડોક્ટર દિલ્હીવાલા હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, પૂછકચ્છ. લેન્ડલાઇન નંબર 02832257255 257256. મોબાઇલ નંબર 9898071963. www.jiahospital.com. અબડાસા વિભાગના ધારાસભ્ય ચબલદાસ પટેલ કલેક્ટર કચેરી સામે એક દિવસના ઉપવાસ પર ઉતર્યા છે. અબડાસામાં અછતની પરિસ્થિતિ જાહેર કરવા માંગણી પણ કરી. અબડાસાના ધારાસભ્ય છબીલદાસ પટેલ આજે કલેક્ટર કચેરી સામે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા. આ બાબતે તેમણે જણાવ્યું હતું કે સરકારે તાત્કાલિક પશુપાલકોની મદદે આવી ઘાસચારાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ધારાસભ્યે જણાવ્યું હતું કે મતબેંક માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે પક્ષાપક્ષીને વચ્ચે લાવ્યા સિવાય રાહત દરે ઘાસ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ અને દુષ્કાળ જાહેર કરવો જોઈએ. આ ધરણામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉષાબેન ઠક્કર, શિવજીભાઈ આહિર, વિકે હુંબલ, રસિક દોશી, રાજેન્દ્ર સિંહ જાડેજા વગેરે કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર સાહેબ વિઝિટ કરવા માટે આવ્યા હતા એટલે તંત્રને તો આની અંદર ઈચ્છા છે કે અને પરિસ્થિતિની ખબર પણ છે કે આ પણ તંત્ર જે રિપોર્ટ મોકલે એ પ્રમાણે સરકાર કંઈ કરતી નથી. આમાં સરકારે આના માટે તાત્કાલિકપણે જે અહીંયાથી રિપોર્ટ ગયો હોય, જોકે રિપોર્ટ શું ગયો છે એ પણ મને ખબર નથી, પણ મને એમ છે કે રિપોર્ટ કેવું છે, 1+1=2 એ એમાં કોઈ ફરક નથી. ત્યાં આવીને જુએ ત્યાં ઘાસ નથી તો નથી, છે તો છે, આમાં બીજી વાત જ નથી. અમારો મુદ્દો એવો છે કે જો સદ્ભાવના માટે 500 કરોડ રૂપિયાનો તરત જ ખર્ચ કરી નાખતી હોય તો આ તો 5-25 કરોડ રૂપિયાનો ખર્ચ છે અને આખા કચ્છનું પશુધન જબરજસ્ત રીતે સચવાઈ જાય એમ છે. તો તમે કમસે કમ એટલા બધા હૃદયહીન કે વેદના વિહીન થઈ ગયા છો કે કમસે કમ ગાયો ચોપાનો કે જે બોલી નથી શકતો કે જેનું મતદાર યાદીમાં નામ નથી એના માટે કંઈ નથી કરતા એમ, એમાં વિશેષ કર સરકારની છે. ત્યારે અમારી એવી લાગણી છે કે સરકારે આની અંદર કમસે કમ રાહત દરે, અમને મફત કોઈ માલધારીને જોઈતું નથી, પણ રાહત દરે અગર જો ઘાસ આપવામાં આવે તો જરૂરથી આ માલધારીઓને આ સિઝન નીકળી જાય, જીવી જાય, પશુધન મરવાનું બંધ થઈ જાય. આ હેતુથી અમે આ એક દિવસનો પ્રતિક ઉપવાસની અપીલ કરી અને આપના માધ્યમથી, પત્રકારોના માધ્યમથી અમે પ્રજાના દિલ સુધી અને સરકારના કાન સુધી પહોંચવા માગીએ છીએ. અમે જો સ્વૈચ્છિક સંગઠનોને ફોન કરવાના ચાલુ કરી દે, એ લોકો અમારો કોન્ટેક્ટ કરવાનું ચાલુ કર્યું છે, પણ સ્વૈચ્છિક સંસ્થાની પણ મર્યાદાઓ છે અમુક લેવલ સુધી, અમુક લેવલના બધા જ ત્યાં તો આવવાના નથી ને. અને સરકાર કરે તો અલગ અલગ જગ્યાએ નિરણ કેન્દ્ર ચાલુ કરે. પહેલાં કોંગ્રેસના સરકારમાં પણ દુષ્કાળ પડતા, પણ એ વખતે કેમ શા માટે વરસાદ પડી જાય ત્યાં સુધી એક અઠવાડિયું ચાલે એટલું ઘાસ મળતું હજી. એટલે આ નીતિના થોડુંક દિલમાં દિલ મોટું રાખીને અને આ રીતે તમારે દુષ્કાળ જાહેર કરવું જોઈએ. જો તમે જીતતી વખતે ગૌ માતાની જય, ગૌ માતાની જય આવું બૂમો પાડી પાડીને જ્યારે જીતતા હો ત્યારે ગૌ માતા ભૂખે મરતી હો ત્યારે તમને યાદ નથી આવતી કે અમે આના કારણે જીત્યા છીએ.
ભુજની ચાણક્ય એકેડેમી સ્કૂલ તરફથી ધોરણ 8 અને 9 ના બાળકોમાં સાહિત્યની રૂચિ કેળવાય તેમજ કવિતા સર્જનની શક્તિ ખીલે શબ્દ સાથે સંગત થાય એ માટે એક પ્રશંસનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ ગુજરાતી દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં સાહિત્યની રૂચિ વધે તથા કવિતા સર્જનની શક્તિ ખીલે તે હેતુસર ચાણક્ય એકેડેમી ભુજ તરફથી કવિ વંચિત કુકમાવાળાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની ઉજવણી પણ ખાસ કરીને કરવામાં આવી હતી, જેમાં છાત્રા અને છાત્રાઓમાં અક્ષરની ટકાવારી એટલે કે અક્ષર પદે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીમાંથી કોને રુચિ વધારે છે એનું પણ ખાસ કરીને ધારાધોરણ જોવામાં આવ્યું હતું. તો સૌપ્રથમ બાળકોએ પોતાની કલીગેલી ભાષામાં અમુક રચનાઓ પણ રજૂ કરી હતી. વંદે માતરમ, મારું નામ દેવાંશી છે, હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અહીં વંચિત સર પોતાનો કિંમતી સમય ફાળવી અને અમારી સ્કૂલમાં કવિતા વિશેનું જ્ઞાન આપવા આવ્યા છે, જેથી અમને ખૂબ જ ખુશી થઈ છે. અમે કવિતા વિશે જે નથી જાણતા એનાથી ખૂબ જ અમને બીજું જાણવા પણ મળ્યું છે, જેનાથી અમે અજાણ હતા. અંતમાં ફક્ત હું એક કવિતા દ્વારા જ મારી વાત પૂર્ણ કરીશ. તબીબો પાસેથી નીકળ્યો હતો દવા લઈને જગત સામે જ ઊભું હતું ઘણા નવા જખમો લઈને મારું નામ ભરાડ કાંજી, ધોરણ 9માં ભણું છું. આજે અમને વંચિત સર અમને કવિતા વિશે કહેવા આવ્યું. તમને કહ્યું કે આપણને કવિતા પ્રકૃતિ દ્વારા પણ શીખી શકી છીએ ને કવિતા કોઈ પણ માણસ રચી શકે છે ને કવિતા ખાલી શબ્દોથી નહીં પણ ભાવ કે મૌન રહીને પણ કહી શકાય છે. હવે સાંભળીએ વંચિત કુકમાવાળાને. હું વંચિત કુકમાવાળા. ઘણા સમય પછી કોઈ સ્કૂલે પોતાના વિદ્યાર્થીઓમાં જે અલગ અલગ શક્તિ હોય એના માટેની પ્રયત્ન કરતી હોય છે, પણ આ પહેલી સ્કૂલ છે કે જેણે પોતાના વિદ્યાર્થીઓમાં કવિતા સર્જનની શક્તિ છે કે નહીં એ ચકાસવા માટે એક સેમિનારનું આયોજન કરેલું છે. આમ તો નાના વિદ્યાર્થીઓ સાથે અને એમાં પણ 8માં 9માં ધોરણના વિદ્યાર્થીઓ અને એમાં કવિતાની સમજ મારા માટે પણ એક પરીક્ષા જેવું હતું. મને બહુ આનંદ થયો કે છોકરાઓએ બહુ શાંતિપૂર્ણ મારી વાત સાંભળી, પ્રશ્નો કર્યા અને એમને ખ્યાલ આવ્યો કે કવિતા શું છે. અત્યાર સુધીની જે એમની સમજ હતી એ સમજમાં ઘણું બધું પરિવર્તન આવ્યું. ભુજ મિર્ઝાપર હાઈવે પર અને જીએમડીસી ગેસ્ટ હાઉસની બરાબર સામે આવેલ શ્રી શક્તિ રાજપૂત ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શક્તિધામ ભુજ ખાતે આવતીકાલે 11મા વાર્ષિક પાટોત્સવની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી શક્તિ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ ભુજ કચ્છ શક્તિધામ દ્વારા શક્તિ માતાજીના 11મા પાટોત્સવનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં તારીખ 23/2/2013 મહાસુદ તેરસ ને શનિવારના શક્તિધામ ભુજ મધ્યે 11મા પાટોત્સવનું ધામધૂમથી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં સવારે 9 કલાકે હવન, બપોરે 12-15 કલાકે શ્રીફળ હોમવિધિ અને બપોરે 12-30 કલાકે મહાઆરતી રાખવામાં આવેલ છે, તેમજ બપોરે 1 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. હવનમાં રાજપૂત ક્ષત્રિય સમાજના 75 દંપતીઓ બેસીને લાભ લેશે અને આ ધાર્મિક પ્રસંગે રાજપૂત ક્ષત્રિય સમાજના દરેક ભાઈ બહેનોને સહપરિવાર યજ્ઞ દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ શક્તિધામ તરફથી પાઠવવામાં આવે છે. આ મહાપ્રસાદના દાતા શ્રી ચંદુભા ગુમાણસિંહજી ઝાલા ટોળા રહેશે અને આ મહાયજ્ઞમાં સર્વે લોકોના કલ્યાણ માટે હોય વેદોક્ત ભાવના સાથે સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમ આપનુયાત, આવી ઉદાત્ત ભાવના સાથે શક્તિધામ હંમેશા લોકકલ્યાણના કાર્યો કરતું રહ્યું છે અને એમાં રાજપૂત ક્ષત્રિય સમાજના જે મહાનુભાવો શક્તિ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને તમામ એમાં ઉત્સાહભેર ભાગ લઈ અને આ બધાના કલ્યાણ માટેના યજ્ઞમાં સહભાગી થાય એવી હાર્દિક શુભકામના. કચ્છ પશુપાલન અને ખેતી આધારિત પ્રદેશ છે. ભૂતકાળની વાત કરીએ તો કચ્છમાં અનેક વન્યજીવો હતા અને બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આપણા ભુજિયાની જે કિલ્લો છે, ભુજિયાનો જે કિલ્લો છે એ ભુજિયાના કિલ્લામાં પણ દીપડા અને ક્યારેક ક્યારેક એવા વન્યજીવો પણ જોવા મળતા હતા, પંતુ આજે એ નામશેષ થઈ ગયા છે. મહારાવ પ્રાગમલજી ત્રીજાએ પણ ઉલ્લેખ કરેલો છે કે મેં પણ ખાસ કરીને આ ભુજિયાના કિલ્લામાં દીપડાનો શિકાર કરેલો છે, પરંતુ અફસોસની વાત એ છે કે કચ્છનું ઔદ્યોગિકરણ થયા બાદ આ વન્યજીવો હવે જાય ક્યાં? વન્યજીવો જો ગામમાં દેખાય છે તો પશુઓને અને ખાસ કરીને પાલતુ પશુઓ છે એને નુકસાન થાય છે અને જો પકડાઈ જાય છે તો એના માટે જંગલ ક્યાં? તો અફસોસની વાત એ છે કે ભુજ તાલુકાના હબાઈ ગામે પકડાયેલ દીપડાને
કચ્છના જંગલમાં છોડવાને બદલે કચ્છ બહારના જંગલમાં છોડાતા પર્યાવરણવિદો નારાજ થયા છે. જોકે બીજી તરફ દીપડો પકડાતા ગામ લોકોમાં રાહત. ભુજ તાલુકાના અબાય ગામે પકડાયેલ દીપડાને કચ્છ બહાર જંગલમાં છોડવા બાબતે પર્યાવરણવિદો નારાજ થયા છે. તાજેતરમાં એક દીપડાએ ગામમાં ઘૂસી જઈ જાનવરોનું મારણ કરેલ હતું અને અન્ય ગામોમાં પણ તેના આતંકથી નુકસાન થયું હતું. તેથી ગામ લોકોએ જંગલ ખાતા પાસે રજૂઆત કરતા તેને પકડી અને કચ્છ બહારના જંગલમાં છોડી દીધેલ છે. ત્યારે આ ઘટનાને લઈને કચ્છના પર્યાવરણવિદોમાં ખૂબ જ આક્રોશની લાગણી ઉદ્ભવી છે. આ બાબતે જંગલ ખાતાના રેન્જ ફોરેસ્ટર ઓફિસર શ્રી ટાંક તથા પર્યાવરણવિદ નવીન બાપટે પોતાના વિચારોમાં આ સબર ન્યૂઝ સમક્ષ વ્યક્ત કર્યા હતા. હવે હબાઈમાં દીપડાએ જે આતંક મચાવ્યો હતો ત્યાર પછી દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગે ખૂબ જહેમત ઉઠાવી. હવે એ દીપડાને તેઓએ બારે મૂકી દીધો. આ દીપડાને બારે મૂકવો એ દીપડાના સંવર્ધન માટે, દીપડાની વસ્તી માટે એ બહુ ખોટું ગણાશે. જે ઇલાકાનો એ દીપડો એ ઇલાકામાં રહેવું જોઈએ. અને તો આજે વન વિભાગના અધિકારી શ્રી આપણી પાસે હાજર છે, કઈ રીતે દીપડો પકડાનો શું બાબત હતી આપણને સમજાવશે? હું MM ટાંક, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ભુજ ઉત્તર રેન્જ. જેમ આપણે વાંચ્યું છે તેમ હબાય ગામના સરપંચ શ્રી સાથે જેટલા માણસોનું ગ્રુપ અમારી ઓફિસે આવેલું અને અમારી આગળ રજૂઆત કરી કે થોડાક કેટલાક સમયથી દીપડો, કારણ કે એ જે હબાય વિસ્તાર છે એ દીપડા માટે એની કુદરતી રહેઠાણ એરિયા છે અને ત્યાં દીપડાની સંખ્યા હાલમાં સારી એવી છે. પરંતુ એમનું કેવું એમ હતું કે સાહેબ, અત્યાર સુધી જ્યારે અમારા કોઈ બી નાના મોટા જાનવર જતા તો અમે ફરિયાદ નતા કરતા, પણ છેલ્લા કેટલાક સમયથી દીપડો ગામની અંદર આવીને વાડામાંથી જ્યારે જાનવર ઉપાડી જાય છે, એમનો કહેવાનો મતલબ એમ હતો કે સાહેબ હવે એ ગામની અંદર આવતો થઈ ગયો છે અને હવે જો ઉનાળાના દિવસોમાં ગામમાંથી કોઈ પણ સ્ત્રી કે છોકરાઓનું કંઈક જાનહાની થાય એના પહેલાં એના માટે તકેદારી રાખવી જરૂરી છે અને એના માટે એ લોકોએ પાંજરા મૂકવાની માંગણી કરેલી. આ સમગ્ર ચર્ચા અમે અમારા નાયબ વન સંરક્ષક શ્રી સાથે કરી અને ગામ લોકોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરતાં એમ લાગ્યું કે હકીકતમાં જ્યારે કોઈક માણસ ઉપર આવીને હુમલો કરશે તો પછી મોડું થશે, એને જવાબદારી અલગ થઈ જાય છે. એટલે અમે એના માટે એક પાંજરું ગોઠવેલું અને એની અંદર દીપડો જ્યારે પકડાઈ ગયો. હવે જે વાત આવી છે મૂકવાની, તો કારણ કે આ નિર્ણય બહુ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ લેતા હોય છે, પર્યાવરણ વિશે, વાઇલ્ડ લાઈફ વિશે એ લોકો બહુ સારું જ્ઞાન ધરાવતા હોય છે અને એ લોકોએ જ્યાં કંઈ મૂક્યો છે એ બી વાઇલ્ડ લાઈફ એરિયા જ છે, સેન્ચ્યુરી એરિયા જ હોય છે જેમાં પ્રોટેક્ટ. હું તમને અત્યારથી જણાવી દઉં કે એને કોઈ પણ ઝૂમાં કે પાંજરામાં નથી મૂકવામાં આવેલો. એ દીપડો ઓલરેડી આજની તારીખમાં અત્યારે જંગલની અંદર ફરતો છે એટલે એને કોઈ પાંજરામાં કે મૂકવામાં નથી આવ્યો. એ અહીંયાથી હું વન વિભાગ વતીથી જણાવું છું. અબાયના ડુંગરોમાંથી હમણાં જંગલ ખાતાએ લોકોની ફરિયાદ ઉપરથી પકડેલ દીપડો આપણા કચ્છનું એક અમૂલ્ય પ્રાણી કહી શકાય એવું પ્રાણી છે, જે ખેડૂતનો બહુ કામ આવે એવું પ્રાણી છે. કારણ કે હરણ અને નીરલાએ ના ટોળેટોળા પાકને નુકસાન કરે છે, એને કંટ્રોલ રાખવા માટે અને ભગાડી મૂકવા માટે દીપડો એક જંગલનો ચોકીદાર કહી શકાય એવું ખેડૂતનો મિત્ર છે. આ પ્રાણી આપણા કચ્છમાં અબાયમાં દેખાણો છે. એનું કારણ શું છે કે આપણે દીપડાના વિસ્તાર જંગલમાં જઈને આપણે નુકસાન પહોંચાડ્યું એના ઘરને, એટલે આપણા એરિયામાં આવી એને આપણા પશુઓને નુકસાન પહોંચાડવા માંડ્યું. આ પ્રાણીને બચાવી લઈ અને બચાવી અને આપણા જ એરિયામાં કચ્છનું પક્ષી પ્રાણી હોવાથી એને અત્યારે આખા કચ્છમાં ખેલી ગણતરી મુજબ 27 દીપડાઓ છે અને જો આપણે આ રીતે દીપડાને પકડીને બહાર મોકલતા રહેશું તો કચ્છમાં દીપડા નામશેષ થઈ જશે. ડોક્ટર કવિતા મીરા સચદે ની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા પંચાયત ખંડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાસ્કર ભટ્ટના અતિથિ વિશેષ પદે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. હા, કચ્છના યુવા મહિલા તબીબ ડોક્ટર કવિતા મીરા સચદેની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સ્મૃતિ સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે તાજેતરમાં દિવંગત થયેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મોરબી શ્રી માણેકલાલભાઈ શાહ તથા ભાઈ શ્રી અબ્દુલ કાદરભાઈ એ મુનશી, એમના તૈલચિત્રને ફૂલહાર કરી એમની સેવાઓને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. હોમિયોપેથીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ભુજના વિદ્યાર્થીની કુમારી મંજુલા વ્યાસ, એમને રૂપિયા 7,500ની ડૉક્ટર કવિતા મીરા સચદે મેમોરિયલ સ્કોલરશીપ આપણે આપી. અને તે જ રીતે નારાયણપુરમાં રહેતા એવા પ્રેમિલાબેન ફોફલને પણ રૂપિયા 7,500ની આપણે સ્કોલરશીપ આપી.
કચ્છ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓએ મોક સંસદનું આયોજન કરી અને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું હતું. આ કાર્યક્રમ માટે વાઇસ ચાન્સલર ડોક્ટર તુષાર રાધેએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ સંસદની કાર્યપ્રણાલી કેવા પ્રકારની છે અને કામગીરી કેમ થાય છે તેની જાણકારીની સંપૂર્ણ સમજ અત્યારથી કેળવે તે હેતુથી મોક સંસદનું આયોજન કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સત્તાપક્ષ અને વિરોધ પક્ષમાં બેસી સંસદનું સંચાલન કરે એ માટેનું એક મોક સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનો મુદ્દો એ છે કે અર્થશાસ્ત્રમાં વિદ્યાર્થીઓને એમના અભ્યાસના ભાગરૂપે આ બધું ભણવામાં આવે જ છે, પરંતુ માત્ર વિદ્યાર્થીઓ પુસ્તકમાંથી વાંચે અને પ્રશ્ન જવાબ લખે તેને બદલે જે દેશનું અર્થકારણ ચાલે છે ખરેખર અને જે નીતિઓ નક્કી થાય છે એનો એને પ્રત્યક્ષ કાર્યાનુભવ થાય એવા હેતુ માટે આનંદની વાતે થઈ કે વિદ્યાર્થીઓએ આ વખતે નવા સ્વરૂપે સામેથી જ માગણી કરી કે અમે પોતે બજેટની કસરતો કરીએ. હૈદરાબાદમાં બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ ત્રાસવાદીઓ બ્લાસ્ટ કરે તેવી દહેશત. કવિ દુલારાય કરાણીના જીવન કોણ વિશે 24 ફેબ્રુઆરીએ ભુજમાં પરિસંવાદ યોજાશે. નખત્રા તાલુકાના કોટડા જડોદર ગામે પાણીનો ટાંકો લાંબા સમયથી લીકેશે. આજે ચેન્નઈમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ. થોડા સમયમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધારવામાં આવશે. 10%-180% જેટલો વધારો સંભવ. 400 બોરી ઘઉં વેચવાના કૌભાંડમાં સસ્તા અનાજના બે દુકાનદારો સાથે 3 શખ્સ સામે. રાપર તાલુકાના આડેસર ગામે ફોજદારી નોંધાઈ. ચંદીગઢના મહંતે તેમની કારના નંબર 0001 લેવા માટે 10 લાખ રૂપિયા ખર્ચ કર્યો. વિશ્વના 8 દેશો યુએઈ, કતાર, ઓમાન, કુવેત, બહેરીન, બરમુડા, બહામાસ અને કમેતમાં પ્રજા પાસેથી આવક વેરો વસૂલ કરવામાં આવતો નથી. સંજય દત્ત અને માન્યતે 5મી વર્ષગાંઠ નિમિત્તે તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી. માંડવી પંથકમાં આંકડા જુગારનો ધંધો ધમધોકાર ચાલે છે. પોલીસ તંત્ર નિષ્ક્રિય. ભદ્રેશ્વર પાસે ઓપીજી કંપનીના મનસ્વીપણા સામે ખેડૂતો આક્રોશમાં. ભચાઉ તાલુકાના આદોઈ ગામે છરીની અણીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. નરા ગામના રણજીતસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાને કારણે ગુજરાત સરકારને વેટમાં વધુ 471 કરોડની આવક થઈ છે. અમેરિકામાં 8.2% ભારતીયો ગરીબી રેખા નીચે જીવે છે. વાર્ષિક 12 લાખ એટલે કે $23,050 આવક હોય તો ત્યાંનો વ્યક્તિ ગરીબ ગણવામાં આવે. ભુજમાં સ્વાઇન ફ્લુના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ટેસ્ટિંગ માટે રાજકોટ લોહીના નમૂનો મોકલાય. રવાપર ગામમાં 27 વર્ષની પરિણીતા રેખાબા જાડેજા રસોઈ કરતા દાજી જતા મૃત્યુ પામ્યા. ગુજરાત રાજ્યના ગત વર્ષ 2012 અને 2013 ના વર્ષમાં દેવામાં 10,273 કરોડનો વધારો થયો. કુલ દેવું 1,33,679 કરોડનું થયું છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા MTA MSW પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ MBBS નું પરિણામ જાહેર થયું. કોંગ્રેસ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા તથા MLA જયેશ રાદડિયા પિતા પુત્ર ને ભાજપમાં લાવવાની ઓફર કરવામાં આવી છે. આવું બને તો પોરબંદર અને રાજકોટ જિલ્લામાં કોંગ્રેસ નો મોટો ફટકો પડી શકે છે. જૂના દ્વિચક્રી તેમજ કોમર્શિયલ વાહનો પર લાદવામાં આવેલ કર તદ્દન ગેરવ્યાજબી છે તેવું મોટરિંગ પબ્લિક જણાવે છે. તાત્કાલિક અસરથી કર દરખાસ્ત પાછી ખેંચવાની માંગણી કરાઈ. કચ્છમાં ઔદ્યોગિકરણ બાદ ખાસ કરીને જમીનોના ભાવ આસમાને ગયા છે, તો સાથે સાથે ખોટા સાટા કરાર કરવા, છોટા પાવરનામા બનાવવા અને ખોટા 7 બાર બનાવીને પણ જમીનો વેચી મારવાનું કારસ્તાન અને કારસો બહાર આવે છે. ત્યારે ભુજમાં વધુ એક જમીન કૌભાંડ પ્રકાશમાં આવે તો ના નહીં. વાત છે ઉષા એસ્ટેટના ઓનર વિનયભાઈ રેલોન સાથે થયેલી ચીટિંગની. વિનયભાઈ રેલોન સાથે ખાસ કરીને કેળાના વેપારી અને બિદડા ગામના ઠક્કર અગ્રણી તેમજ કાલી તળાવડીના એક આહિર શખ્સ દ્વારા ચીટિંગ થયા હોવાની ફરિયાદ અને FIR પણ વિનય રેલોને પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. મુદ્દો છે 1 કરોડ રૂપિયાની સુથી અને ત્યારબાદ 25 લાખ રૂપિયા વિનયભાઈ રેલોનને પાછા મળ્યા અને ત્યારબાદ 75 લાખ રૂપિયાની ચીટિંગ આ ઠક્કર અને આહિર વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો જોવાનું એ રહ્યું કે હવે પોલીસ શું તપાસ કરે છે. તો દર્શક મિત્રો આ હતા આજના TV સમાચાર. આવતીકાલે ફરી પાછા મળશું નવા સમાચારો સાથે, નવી ખબરો સાથે. ત્યાં સુધી મહાસપ્રા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર.